કોંગ્રેસના મહત્વના મંચસ પર બેઠેલા તમામ મારા મહાનુભાવો, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, દહેજ બેઠકની ગામે ગામથી આવેલા એવા મારા કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, ભાઈ બહેનો, કહેવાનું ઘણું બધું હતું પણ મારા નિકટના સંબંધી એક્સપાયર થયાને કારણે હું પણ ટૂંકી વાત કરી, સંગઠનની વાત કરી નીકળવા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગાઈડલાઈન હોય દરેક જિલ્લા પંચાયતની સીટ ઉપર જવું, સંગઠનની વાત કરવી, કોંગ્રેસની ઉમરની વાત કરવી, આ માટે સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતની સીટ હોય પ્રદેશની ગાઈડલાઈન હેઠળ મિટિંગ કરવાનું આયોજન કરેલું હોય ત્યારે આ વિસ્તારની અંદર જ્યારે જ્યારે આવવાનું મત થાય હું પણ આ વિસ્તારનો જ મતદાર. સરદાર રાજુજી અને આદરણીય પટેલ સાહેબ, આ વિસ્તારમાં એક સ્વપ્ન હતું કે મારો ખેડૂત, મારો ખેત મજૂર અને મારો મધ્યમ વર્ગનો માણસ આ વિસ્તારના અંદર ઔદ્યોગિકરણ થાય, ઔદ્યોગિક આવે, વિસ્તાર થાય, બધાને નોકરી મળે, રોજગારી મળે, કમનસીબની વાત છે. જે રીતે રાજુજીનું સ્વપ્ન અને આદરણીય પટેલ સાહેબનું જે સ્વપ્ન હતું ત્યારે આ લોકોએ શરમજનક બાબત કહેવાય એ સ્થાને લાવીને મૂકી દીધું. મા બાપ છોકરાને જમીન વેચી ગીરો મૂકી આઈટીઆઈ કરાવે, ડિપ્લોમા કરાવે, ડિગ્રી કરાવે. આ વિસ્તારની અંદર જ્યારે ભણીને નોકરી માટે જાય છે, તમે બધા તો જાતે ઉદાહરણ પણ જોઈ રહ્યા છે કે સુલેમાનભાઈની ઘરે શહેરમાં કેટલા લોકો આવે છે. હું પણ કોઈ જગ્યાએ એક જવાબદારી નિભાવું છું, મારી પાસે પણ સવારમાં કેટલા લોકોના ફોન આવે, કેટલાક આગેવાનોના ફોન આવે. આ બધું કહ્યા પછી પણ છોકરા કંપનીની ગેટ ઉપર જાય, ગુજરાત સરકારે એમ કહેવામાં આવે કે 85% રોજગારી સ્થાનિક લોકોને આપવાની, ત્યારે આ સરકાર એક તના ઉપર બે જાતની વાત કરી રહી છે. અહીંયા બેઠેલા અધિકારી કોણ પણ છે એમને પણ કહેવા માંગુ છું કે આ મારો શબ્દ નોંધ કરે. એક બાજુ એમ કે છે કે 85% રોજગારી આ સ્થાનિક લોકોને આપવાની અને એક બાજુ સરકાર પરિપત્ર માત્ર જાહેર કરે છે કે માત્ર 85% જ રોજગારી આપવાની. આ સમજવા જેવી એક બાબત કહી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ત્યારે પણ એમના કાયદાની અંદર સુધારો કરેલો નથી, કોઈ કાયદો બનાવેલો નથી અને માત્ર પરિપત્ર જાહેર કરી દીધો. આના પાછળનું કારણ તમને નહીં સમજ પડે. જો કાયદો બન્યો હશે સ્વર્ગસ્થ આજ વિસ્તારના મનહરભાઈ કે એમને પણ હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી રહી અને ત્યારે એક જજમેન્ટ આવેલું અને એમાં કીધેલું કે સરકારે હવે કોઈ કાયદો નથી કરેલો, માત્ર 85% પરિપત્ર જાહેર કરેલો, ત્યારે આ વિસ્તારના લોકો કેટલા દુઃખી છે. ત્યારે હું એમને પણ આ તબક્કે યાદ કરું છું કે રોજગારી માટે એમને પણ મદદ આપી હતી. રાજુજીનું સ્વપ્ન હતું, અમરભાઈનું સ્વપ્ન હતું, આ સંસ્થામાં બેઠેલા લોકો ક્યારે પણ રોજગારીની મોટી મોટી વાતો કરે પણ એ રોજગારી આપવા પણ બંધાયેલા નથી. આ વિસ્તાર નો ખેડૂત દુઃખી છે, વેપારી દુઃખી છે. હું પણ જાતે ખેડૂત છું, હું પણ કુવેર પકવું છું. જયારે કુવેર પકવીને હું એપીએમસી માં માથો જઉં છું, રાત દિવસ સુધીને હું એપીએમસી ના 12 મારા માણસો ટ્રેક્ટર નાખીને 24 કલાક જો બેસી દેતા હોય અને 24 કલાક પછી મારો ટોકન નો નંબર આવતો હોય અને એ કુવેર આપ્યા પછી પણ બેંક નું સ્ટેટમેન્ટ તમે જોજો, અહીંયા ઘણા આગેવાનો પણ કુવેર નાખી હશે, તમે પણ નાખી હશે. 4 મહિના પહેલા કોઈને પણ પેમેન્ટ આપવામાં નથી આવેલો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગૌરવે કીધું, સંગઠનની વાત કરી, હંમેશા માટે આપણે બધા જોડે કહીશું, મન દુઃખ થશે પણ મતભેદ ક્યારે પણ ના રાખશો. પરિમલસિંહ ના ગમે તો કઈ નહીં, પણ પરિમલસિંહ કોંગ્રેસના સિમ્બોલ ઉપર પ્રમુખ બનાવેલો છે. કોંગ્રેસ એની સાથે જવાનું હશે, જો
પણ આપણે જેમ કરતા રહીશું કે પરિણમસી નથી ગમતો તો આ કાર્યકરો ઉપર આ કહેવાનો પણ એક માઠી અસર ઉભી થશે ત્યારે આ તબક્કે આપણે આ પણ ભૂલવાની જરૂર છે ગામે ગામ જઈને વાત કરવી પડશે રોજગારની વાત કરવી પડશે મેં કેટલા દિવસથી મારા પ્રમુખશ્રીઓને સૂચના આપેલી છે કે જોજો પાછળ સંતાવાની ને પુકડી રમવાની વાત ક્યારે પણ કરવાનો નથી એ મારા પર તૈયાર નોંધવાનું થાય રોજગારી ના મુદ્દે લડત આપવાની છે ત્યારે આપે અધિકારી કલ્પનીયા બેઠેલા છે.